ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, સપ્તર્ષિ શાળા પરિવાર વતી ફરી એકવાર હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ભણીશું ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર નંબર 8 દશાંશ સંખ્યાઓનો ભાગ 6. જ્યાં સુધી આપણે આગળ ભણી ગયા છીએ ત્યાંથી આગળ, એટલે કે સ્વાધ્યાય 8.2 નો પ્રશ્ન નંબર 5. તો કે પ્રશ્ન નંબર 5ની હું રકમ વાંચું છું. નીચેના દરેક દશાંશને શબ્દોમાં લખો. નીચેના દરેક દશાંશ સંખ્યા આપેલી છે અને શબ્દોમાં લખવાની છે. તો પહેલી લઉં છું, તમને આપેલી છે 0.03, અને તમે શબ્દોમાં લખવું હોય તો શું લખાય આપણે ગુજરાતીમાં? તો કે 0.03 લખાય, 0.03. અથવા 3 કયા સ્થાનમાં છે? તો કે શતાંશના સ્થાનમાં. કયા સ્થાનમાં? શતાંશના સ્થાનમાં. તો કે આપણે ડાયરેક્ટ પણ લખી શકીએ, આ જવાબ પણ સાચો છે, અથવા બીજો જવાબ 3 શતાંશ. આ કઈ ભાષા? તો કે આપણી ગણિતની ભાષા. 3 શતાંશ, બંને જવાબ સાચા છે. બીજું બી આપેલું છે મને 1.20. શું આપેલું છે? 1.20, 1.20. તો શું લખાય? 1.20, 1.20 પણ લખી શકો, 2 શૂન્ય પણ લખી શકો. હું 20 લખું છું. શું? 1.20 બરાબર છે. 2 પછી શું છે? 0. ત્યારબાદ સી મને આપેલું છે 108.56. શું આપેલું છે? 108.56. તો અલગ અલગ લખવા હોય તો શું લખાય? 108.56 ડાયરેક્ટ લખાય, અથવા 5-6. શું લખો? 108.56. અહીંયા મેં 20 લખ્યા છે, તમારે 20 ન લખવા હોય તો શું લખાય? 2 શૂન્ય, 2 શૂન્ય. જો પેલા 2 આવેલા હતા, પછી શું આવેલું હતું? 0, એટલે કે 1.20. અહીંયા શું લખાય? 108.56. ત્યારબાદ ડી આપેલું છે મને 10.07. 10.07. તો કે હું લખું છું 10 પોઈન્ટ, પછી શું છે? 0. 0 જે હું બોલું છું ઇંગ્લિશમાં બોલું છું બરાબર, 0 ને આપણે ગુજરાતીમાં શું કહેવાય? 0. તો કે 10.07 આપણે ગુજરાતી ભાષામાં જવાબ લખીએ છીએ બરાબર, એટલે તમને વધારે ખ્યાલ આવે. ત્યારબાદ ઈ મને આપેલું છે 0.032. 0.032, તો શું લખાય? 0. આગળ 0 છે, 0.032. 0.032, અથવા તમારા 32 શેમાં આપેલા છે? તો કે 3 છે એ શતાંશમાં છે અને 2 છે એ સહસ્ત્રાંશમાં છે. આગળ આખું લખવું હોય તો શેમાં લખાય? 32 સહસ્ત્રાંશ. શું લખાય? આ જવાબ પણ સાચો છે, 32 સહસ્ત્રાંશ, એટલે કે 32 ના છેદમાં 1000. સહસ્ત્રાંશ એટલે છેદમાં કેટલા આવી ગયા? 1000. તો કે 32 ના છેદમાં 1000. ત્યારબાદ આગળ વધીએ એફ, એટલે કે આ પ્રશ્નનો છેલ્લો. એફ આપેલો છે 5.008, એટલે શું લખાય? 5.008. 5.008, અથવા શું લખાય? 5 છે એ પૂર્ણાંક છે. તો કે 5.8. 8 કયા સ્થાનમાં છે? તો કે સહસ્ત્રાંશના સ્થાનમાં, એટલે કે 5.8 સહસ્ત્રાંશ. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ફક્ત શેમાં લખ્યું છે આપણે? શબ્દોમાં, ગુજરાતી ભાષામાં. ત્યારબાદ પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર છની સૂચના લખું છું કે સંખ્યારેખા પર દશાંશ સ્થાનના કયા બે બિંદુઓ વચ્ચે નીચેની સંખ્યાઓ રહેલી છે કે કયા સ્થાન વચ્ચે નીચેની સંખ્યાઓ સંખ્યા રેખા પર આવે? તો કે આપણે આગળની અને પાછળની બંને સંખ્યાઓ લખવાની છે. તો કે પહેલું મને આપેલું છે 0.06. પોઈન્ટ પછી કેટલા અંકો છે આપણે જોવાનું? તો કે પોઈન્ટ પછી મને 2 અંકો આપેલા છે 0.06. તો કે શું લખાય? 6 ના છેદમાં કેટલા લખાય? 100 લખાય.
એનો મતલબ શું છો? છેદમાં શું એટલે કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ હોય, ધારો કે હું અહીંયા નાની એવી સંખ્યા રેખા દોરું, અહીંયા ઝીરો લખો અને અહીંયા એક લખો, તો આ જે વચ્ચે છે કેટલા ભાગ પાડવા પડે મારે? સો ભાગ. કેટલા ભાગ પાડવા પડે? સો. એટલે કે એકનો સોમો ભાગ પડે. કેટલામો? એકનો સોમો ભાગ. ત્યારબાદ જો તમને 0.6 આપ્યા હોય, બરાબર, ખાલી પોઈન્ટ પછી એક જ અંક આપ્યો હોય તો 6/10 બને, પણ તમને તો અહીંયા 0.06 આપ્યા છે, એટલે કે 6/100. તો કે જેટલો તમારો છેદવાળો હોય, બે શૂન્યવાળો, ધારો કે 6/100 છે અહીં, તો કોઈ પણ પૂર્ણ બે સંખ્યાઓ, ધારો કે 0-1 હોય, 1-2 હોય, 2-3 હોય, એની વચ્ચે તમારે કેટલા ભાગ પાડવા પડે? જેટલો છેદ હોય તેટલા. એનો મતલબ તો શું થયો? 0.06 છે એટલે 0 કરતાં મોટી સંખ્યા લાગે છે, પણ કોના કરતાં નાની લાગે છે? તો કે 1 કરતાં. આ જવાબ મારો ખોટો છે. 0 કરતાં મોટી છે એ સાચું છે, પણ કોના કરતાં નાની છે? તો કે તમે 1 લખી શકો, 1 લખી શકો નહીં. તો અહીંયા કોણ આવશે? 10 ભાગ પૂરા થાય એટલે મારા કોણ આવશે? 0.1 આવશે. શું આવશે? 0.1. જો આ પ્રમાણે કે આ ચાલુ થાય તમારા 6/100, તો કે 0/100 આવશે, પછી 1/100 આવશે, એ પ્રમાણે 10/100 આવે, 10 ભાગ પૂરા થાય એટલે, તો 1-1 મીંડું ગયો એટલે શું આવશે? 0.1. તો કે શું લખાય જવાબ? 0.06 એ 0 થી મોટી, 0 થી કેવી છે? મોટી. અને કોનાથી નાની? 0.1 થી નાની સંખ્યા છે. 0.1 થી નાની સંખ્યા છે. અને 2 થી ના, 2 ની 0 થી મોટી અને 0.1 થી નાનીનો મતલબ શું છે? કે બે બંનેની શું છે? વચ્ચે આવેલી. તેથી આ છેલ્લો જવાબ કે 0.06 એ 0 અને 0.1ની વચ્ચે છે. હવે આપણે હજી 4 દાખલા જોવાના છે પ્રશ્ન નંબર 6માં. તો કે આગળ વધીએ પ્રશ્ન નંબર 2, એટલે કે એમાં બી શું આપેલું છે? તો કે 0.45. 0.45 પોઈન્ટ પછી બે અંકો આપેલા છે, તો કે છેદમાં 2 શૂન્યવાળા કોણ આવશે? 100. તો કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાઓની વચ્ચે, કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓની વચ્ચે કેટલા ભાગ પડશે? તો કે જેટલા છેદમાં 0 એટલા ભાગ, તો કે 100 ભાગ પડશે. 100 ભાગ પાડો એટલે 0.45 કોના કરતાં મોટી છે તો ખ્યાલ આવી ગયો? તો કે 0 કરતાં મોટી છે, એટલે કે 0.45/100. તો કે નજીકમાં આંકડો જોવાનો કયો છે? 4 અને 5. તો કે 0.4 કરતાં મોટી હશે, એટલે કે 0. જો આ પ્રમાણે 0.40 અને 0.50 આ બંનેની શું આવશે? વચ્ચે. તો કે લખું છું, 0.45 એ 0.40 અને 0.45ની વચ્ચે છે. સોરી, 45 નહીં 50, કેટલા? 50ની વચ્ચે છે. ત્યારબાદ જોઈએ આગળ સી. 0.19 આપેલા છે પોઈન્ટ પછી, ફરી વાર 2 શૂન્ય 19/100 શું આવશે? 100. 2 શૂન્યવાળો 19/100. તો કે કોના કરતાં મોટી થશે? તો કે આ જોવાનો પહેલો અંક, તો 0.10 કરતાં મોટી, અને 19 છે એ કોના કરતાં નાના? તો કે 20 કરતાં. તો કોની વચ્ચે આવશે? 0.10 અને 0.20ની વચ્ચે. તો કે લખું છું, 0.19 એ 0.10 અને 0.20ની વચ્ચે છે, કે મળે છે. ત્યારબાદ ડી, 0.66. શું છે? 0.66 પોઈન્ટ પછી ફરી વાર 2 આંકડા એવા છે, તો કે 66/100. 66/100, તો કે 66/100, તો કે આગળનો આંકડો 6 હશે ને પાછળનો 6 હશે, તો કે કોનાથી મોટી? તો કે 0.60, તો કે 0.66, બરાબર છે. તો કે 0.66 એ કોનાથી મોટી? તો કે 0.60થી મોટી, અને 0.60 પછીનો શું આવશે? 70. 0.60થી મોટી અને 0.70થી નાની. તો લખું છું જવાબ હું, કે 0.66 એ 0.60 અને
0.70 વચ્ચે છે. ત્યારબાદ આગળ વધીએ ઈ તરફ, ડી પછી ઈ. તો કે આપેલા છે 0.92, 0.92ની નજીકનો કોણ? તો કે 0.90 નાનો છે, અને 0.100 એટલે કે 0. કેટલા લખાય? 1 લખાય, એટલે કે આપણે 0.100ના છેદમાં કરો તો કે 100 જ આવશે. કેટલો આવશે? જો 0.92, 0.93, 94, 95, 96, 97, 98, 99 અને 100 કરી દો એટલે આવું લખાય 0.100 ના છેદમાં પણ 100. કેટલા આવી ગયા? 100. તો કે 0.100 લખાય. 2 મિનિટ એમ એમ જતા રહે ઉપર નીચે. તો કે તમારે 0.1ને બદલે શું થઈ જશે? પૂર્ણ સંખ્યા 1. શું થઈ જશે? પૂર્ણ સંખ્યા 1. તો કે 0.92 એટલે 92ના છેદમાં 100 લખા. તો કે 92 પછી આગળ જો તરત જ આગળ જાઓ એટલે 100 આવશે. એટલે કે 100ના છેદમાં 100 લખો એટલે શું થઈ જશે? આ ઉપર નીચે ભાગ ઉડી જશે અને 1 આવશે. તો કે 0.90થી મોટી અને 1થી નાની. તો કે શું લખાય જવાબ? 0.92 એ કોની વચ્ચે છે? તો કે 0.90 અને 1ની વચ્ચે છે. 1ની વચ્ચે છે. 0.100 પણ તમે લખી શકો છો. ત્યારબાદ એફ, છેલ્લો આ પ્રશ્નનો. તો કે 0.57. તો કે 57ના છેદમાં 100. 57થી નાનો કયો પૂર્ણાંક? તો કે 50, અને 57થી મોટો 60. તો કે કોની વચ્ચે છે? તો કે 0.50 અને 0.60ની વચ્ચે છે. તો લખું જવાબ. 0.57 એ 0.5 એટલે કે 50 અને 0.60ની વચ્ચે છે. બરાબર છે. ત્યારબાદ આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 7. શું જોઈએ? પ્રશ્ન નંબર 7 એટલે કે આ સ્વાધ્યાય 8.2નો છેલ્લો પ્રશ્ન. પ્રશ્ન નંબર 7 તમને આપેલું છે. આપેલા અપૂર્ણાંકોનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. અતિ સંક્ષિપ્ત એટલે આપણે આગળ જોયું છે. કેવું છે? ટૂંકામાં ટૂંકું સ્વરૂપ, કે જ્યાંથી આગળ ભાગ ચાલે નહીં. તો કે શરૂઆત કરીએ એ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે ઉપર નીચે જ્યાં સુધી ભાગ ચાલતા હોય ત્યાં સુધી ભાગ ચલાવવાના. બરાબર છે. ઓકે, 0.60. 0.60 દૂર કરીએ, દશાંશ સંખ્યા છે. તો શું લખાય? 60ના છેદમાં 100 આ પ્રમાણે લખાય. ઉપર નીચે 1 શૂન્ય ઉડી ગયો. હવે શું બચ્યું? 6ના છેદમાં 10. તો કે બે રીતે આપણે ભાગ ઉડાડી શકીએ. એક તો તમે તેનો ગુસ્સા લઈ શકો છો. બરાબર છે. કે ગુસ્સા કેટલો આવશે એ પ્રમાણે, અથવા ઉપર નીચે 6 અને 10 છે તો તમને ખ્યાલ હોવો જોઈએ કે કયા ઘડિયામાં 6 અને 10 બંને આવે છે. તો એ પ્રમાણે પણ તમે ભાગ ઉડાડી શકો છો. તો કે 6 અને 10નો ગુસ્સા લેતા શીખવાડું. આ પહેલો દાખલો છે એટલે આમાં બંને રીત કરું છું. તો કે 6નો ગુસ્સા કઈ રીતના લેવાનો? ભાગ પાડવાના રીતે. કોના ઘડિયામાં આવશે 6? કોઈ નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ? 2. તો કે 2 તેરી 6. હવે કેટલા આવ્યા? 3. તો કે 2 વડે ભાગ ચાલે નહીં. તો કે 3 વડે જ ચાલે. 3 એકુ 3. તો કે 6ના કેટલા અવયવ પડ્યા? 2. 2 તેરી 6. ત્યારબાદ 10ના ભાગ પાડો. તો કે 10માં 2 વડે ભાગ ચાલશે. તો કે આ 2 5 10. અને પછી કયો આવશે? 5 એકુ 5. આ 1 આવે નીચે ત્યાં સુધી આપણે ભાગ પાડવાના. એટલે 10ના 2 અવયવ પડ્યા 2 અને 5. 5 2 10. તો કે ગુસ્સા કોને કહેવાય? ગુસ્સા કોને કહેવાય? તો કે બંનેમાં સંખ્યા આવી જોઈએ એ જ ગુસ્સા. તો કે જો બંનેમાં કોણ આવે છે? 3 એ બંનેમાં આવે છે. તો કે નહીં. 5 આવે છે બંનેમાં? તો કે નહીં. તો ફક્ત કોણ આવે છે? 2. તો કે 2 શું કહેવાય? ગુસ્સા. ગુસ્સાવાળી રીત કરું તો આ પ્રમાણે ભાગાકાર નાખવાનો. 6 ભાગ્યા 2 અને નીચે 10 ભાગ્યા 2. તો કે 6નો ભાગાકાર 2 વડે કરું તો કેટલો આવશે? 3 ને 10નો કરું તો 5. આ તમારો જવાબ આવી ગયો. અથવા હું બીજી રીત ઉપર કરું છું અહીંયા ઉપર. બરાબર છે. તો કે અહીંયા જવાબ તો 3ના છેદમાં 5 આવ્યો છે. એનો એક દાખલો 0.60 ફરીવાર કરું છું. તો કે 60ના છેદમાં 100 આવ્યા એટલે ઉપર નીચે 1 શૂન્ય ઉડી ગયો એટલે 6ના છેદમાં 10 આવ્યા. બરાબર છે.
તો કે કયા ઘડિયામાં આવે છ અને દસ બંને? તો કે બે ના ઘડિયામાં. તો ઉપર આ પ્રમાણે લખાય, છ એટલે બે તેરી છ અને નીચે બે પંચા દસ, તો કે ઉપર નીચે બબ્બે ઉડી ગયા. જવાબ શું આવી ગયો તમારો? અંશમાં ત્રણ અને છેદમાં પાંચ. જો જવાબમાં કોઈ ફરક પડે નહીં. તમે કોઈ પણ રીત વાપરી શકો છો. આ ઘડિયાવાળી રીત તમને ઘડિયા એકદમ કડકડાટ આવડતા હોય તો ઝડપ રાખશે. ત્યારબાદ બીજો દાખલો બી. ડી છે 0.05. 0.05 એટલે શું થશે? પોઈન્ટ પછી બે આંકડા, તો કે પાંચના છેદમાં સો થશે. હવે તો કે ઉપર નીચે કેટલાનો ઘડિયો લાગશે? ઉપર પાંચ છે, નીચે સો છે, તો કે ઉપર નીચે પાંચનો જ ઘડિયો લાગી જશે. ઉપર પાંચ છે તો કે પાંચ એકો પાંચ, અને નીચે સો છે તો સો ને પાંચ વડે ભાગો એટલે કયા ઘડિયામાં સો આવશે? પાંચવાળામાં. તો કે વીસ પંચા સો. શું લખું? પાંચ ગુણ્યા વીસ અથવા વીસ ગુણ્યા પાંચ. તો કે ઉપર નીચે પાંચ ઉડી ગયા. ઉપર જો શું બચ્યા છે? એક, ને નીચે કેટલા બચ્યા છે? વીસ. તો કે એકના છેદમાં વીસ. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદ આગળ વધીએ દાખલા નંબર સી તરફ. 0.75. 0.75 એટલે 75ના છેદમાં શું આવશે? 100. ઉપર નીચે કયો ઘડિયો ચાલે છે? તો કે 25નો. કેટલાનો? 25નો. કે ઉપર 75 છે તો કે 25 તેરી 75, નીચે 25 ચોકુ 100. 25 25 ગયા તો શું જવાબ આવ્યો મારો? 3ના છેદમાં 4. ત્યાર પછી તો કે ડી. ડી આપેલો છે મને 0.18. શું આપેલો છે? 0.18 એટલે કે પોઈન્ટ પછી બે આંકડા, તો કે 18ના છેદમાં 100. તો કે કયો ઘડિયો ચાલશે? તો કે બે નો જ ચાલશે, બે સિવાય આગળ બીજો કોઈ ચાલે નહીં. તો કે 9 2 18 ને નીચે 50 2 100. બબ્બે ઉડી ગયા. પછી આગળ 3 3 9 કરો તો 50નો 3 વડે ભાગ ચાલે નહીં. એટલે શું જવાબ આવ્યો તમારો? 9ના છેદમાં 50. પછી આગળ વધીએ ઈ. ઈ આપેલો છે મને 0.25. 0.25 એટલે કે 25ના છેદમાં શું આવી ગયા? પોઈન્ટ પછી બે અંક એટલે 0. તો કે 25નો ઘડિયો ચાલે? તો કે લખો, ઉપર 25 એકુ 25 ને નીચે 25 ચોકુ 100. ઉપર નીચેથી 25 ઉડી ગયા. શું જવાબ આવે છે? તો કે 1ના છેદમાં 4. ત્યારબાદ ઈ પછી આગળ વધીએ આપણે એફ તરફ. તો કે એફ મને આપેલો છે 0.125. એફ આપેલો છે 0.125. તો કે પોઈન્ટ પછી 3 આંકડા છે, 3 એ 3 આંકડા અંશમાં તો લખી નાખ્યા, પણ છેદમાં કેટલા આવશે? 3 શૂન્યવાળા 1000. શું આવશે છેદમાં? 1000. તો કે 125 ને છેદમાં 1000. તમને ગુસ્સાવાળી રીત આ દાખલામાં સહેલી પડશે, કેમ કે તમને 125નો ઘડિયો તો આવડશે નહીં. તો હું ઘડિયો લઉં છું. તો કે જો આ પ્રમાણે 125નો ઘડિયો લ્યો એટલે 125 એકા 125 આવશે. ગુણ્યા 2 કરો તો કેટલા આવશે? 250. ગુણ્યા 3 કરો તો 375. અને ગુણ્યા 4 કરો તો કેટલા આવશે? 500. 500 આવ્યા કેટલા? ગુણ્યા 4 એ 500ના ડબલ કેટલા થયા? 1000 જે છેદમાં છે. તો કે 125 ગુણ્યા 8 કરું તો મને શું મળશે? 1000. કેટલા મળશે? 1000. બરાબર છે. તો 125 125 ઉપર નીચેથી ગયા. શું જવાબ મેળવ્યો મને? 1ના છેદમાં 8. અથવા તમે આમાં ગુસ્સાની રીત પણ વાપરી શકો છો, પણ ગુસ્સાની રીત થોડી લાંબી થશે. ત્યારબાદ એફ પછી જી. જી આપેલું છે મને 0.066. શું આપેલું છે? 0.066. પોઈન્ટ પછી 3 આંકડા. એનો મતલબ શું છો? કે છેદમાં 3 મીંડાવાળા. કોણ આવ્યા? 1000. એટલે કે 66ના છેદમાં 1000. તો કે ઉપર નીચે કોનો ઘડિયો ચાલશે? તો કે ફક્ત બે વાળો. કયો? તો કે ઉપર કેટલા દૂ 66? તો કે 33 દૂ 66. અને નીચે કેટલા દૂ 1000? તો કે 500 ગુણ્યા 2 એટલે 1000. તો કે ઉપર નીચે 2 ઉડી ગયા. કેટલો જવાબ આવશે? 33ના છેદમાં 500. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? વધુ સ્વાધ્યાય 8.3 હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.